हेलो दोस्तों, वीडियो में स्वागत है। आज आपणे खूब इंटरेस्टिंग रसप्रद वस्तु जोवानो छे अने ए छे गणित गम्मत। तो गणित में केवी रीते गम्मत पड़े ये आपणे जोवानो छे। आज आपणे घड़ीओ जोवानो छे, बराबर। ए घड़ियाने आपणे लीटी दोरीने केवी रीते शीखी शकीए ए बाबत जोवानी छे, बराबर। तो चालो अपने चैनल ने लाइक कर लेजो, सब्सक्राइब कर लेजो, शेर कर लेजो, जेथी करीने बीजा बाळकों ने पण गणता गणता शीखवानी मजा आवे, बराबर। तो आपणे जे घणी गम्मत गम्मत पड़े ई वस्तु शीखवानी छे, केवी रीते गम्मत पड़वानी छे आजना वीडियो में ए आपणे जोईए, बराबर। तो घड़ीओ छे बे कुबे बे दू चार लखवाना रही गया छे, बराबर। बे दू चार, बे तरी छ, बे चौक आठ, बे पचाम दस, बराबर। हवे बे कुबे एने आपणे छे ने एवी रीते लीटी दोरवानी छे, बराबर। आपणे एबीसीडी में ए लखीए ने, ए लखीए त्यारे पहेला आम लखीए, बराबर। ए लखीए त्यारे पहेला केवी रीते लखीए, पहेला आपणे अंग्रेजी में ए लखीए त्यारे आम लखीए, बराबर। पछी आपणे आम लखीए, बराबर। पछी आम करीए, एटले आवी रीते करवानुं छे, बराबर। કે પહેલા કઈ રીતે લીટી દોરવાની છે તે આપણે જોઈએ, બરાબર। અથવા તો અંગ્રેજીમાં સેવન સેવન આપણે આ રીતે કરીએ, બરાબર। તો સેવન માં આપણે આ જે લીટી દોરી આ રીતે પહેલી લીટી દોરવાની છે, બરાબર। એ યાદ રાખવાનું, સેવન કાં તો એ, બરાબર। તો આપણે પહેલા એ દિશામાં આપણે લીટી દોરી છે, બરાબર। હવે કઈ રીતે જોવાનું છે તે આપણે જોઈએ, બરાબર। તો બે એકુ બે, બે એકુ બે, તો પહેલા આપણે લાલ પેનથી આપણે બે લીટી દોરીશું, બરાબર। લીટી છે ને આ બાજુ દોરવાની, એ આપણે ગ્રીન પેન થી દોરું, બરાબર। બરાબર, આ બે ને આ એકુની, બરાબર। હવે અહીંયા છે ને, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, આ જે છેદન બિંદુ છે એ ગણવાના છે, બરાબર। તો છેદન બિંદુ અહીંયા કેટલા થયા, એક બે, એટલે આનો જવાબ કેટલો આવ્યો, બે આવ્યો, બે એકુ બે, બરાબર। તમે બરાબર જોજો, પાંચ સુધી આપણે ગણવાનું છે, બરાબર। હજુ એકુ સુધી ગણ્યા છે, બે એકુ બે, બરાબર। હજુ દુ તરી ચોક અને પંચા, બરાબર, એ બધા જોઈશું આપણે, એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે, બરાબર। હવે આપણે બીજું છે બે દુ ચાર, તો બે લીટી આપણે આમ દોરીશું, બરાબર, અંગ્રેજીમાં સેવા ના હોય ને એ રીતે, આ બે, બરાબર। હવે આ દુ, આ દુ ની આપણે બીજી બે દોરીશું, બરાબર, એ આ બાજુથી દોરીશું। હવે આ જે છેદન બિંદુ છે એને આપણે ગણી લઈશું, બરાબર। છેદન બિંદુ કેટલા થયા, એક બે ત્રણ ચાર, તો બે દુ ચાર થઈ ગયા, બરાબર। ચાલો હવે બીજું છે આપણું બે ટરી, બે ટરી કેટલા, છ, બરાબર। એટલે પહેલા આપણે આ બે ની આપણે લીટી દોરીશું, બે, બરાબર, એક બે, બરાબર। હવે તરી, આ તરી ની આપણે બે તરી એટલે આપણે ત્રણ લીટી દોરીશું, બરાબર, એક બે ત્રણ, બરાબર। હવે છેદન બિંદુ જોઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ, બે તરી છ, બરાબર। આવી રીતે જ આપણે કરવાનું છે। હવે બે ચોક, બે ચોક, બે ચોક કેટલા થઈ જઈ જોવાનું છે, બરાબર। પહેલા બે લીટી દોરીશું આ બાજુ અંગ્રેજી સાતલાની દિશામાં, બરાબર। હવે ચોક, ચોક એટલે ચાર લીટી દોરવાની, એક બે ત્રણ ચાર, હવે છેદન બિંદુ જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા થઈ ગયા છેદન બિંદુ, આઠ, બે ચોક આઠ। હવે આપણે એક જોઈ લઈએ વધુ, બે પંચા, બે પંચા, તો બે લીટી આ બાજુ દોરીએ, બરાબર।
હવે પંચાની પાંચ લીટી દોરવાની, બે પંચા બરાબર, એક બે ત્રણ ચાર પાંચ. હવે છેદનબિંદુ ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. બે પંચા કેટલા થઈ ગયા? દસ. આવી રીતે આપણે લીટી દોરીને બે એકુનો કે કોઈ પણ ઘડીઓ કરી શકીએ છીએ બરાબર. હવે પંદર એકુનો ઘડીઓ લઈએ અને પંદર લીટી આમ દોરવાની જે ભારે પડે બરાબર. ડૂ તો આપણે દોરાઈ જાય આ બાજુ, ડૂની બે બરાબર, તો પંદર લીટી આમ દોરવાની પણ થઈ શકે છે, પંદર લીટી દોરીને પણ થઈ શકે બરાબર. એવી રીતે ત્રણ એકુના ઘડિયાની તમે ટ્રાય કરજો બરાબર, ચાર એકુના ઘડિયાની ટ્રાય કરજો બરાબર. એક એકુનો ઘડિયો તો બસ એનો છે બરાબર. એક લીટી આમ, એક લીટી આમ, એક એકુ છેદન બિંદુ એક, એક એકુ એક, એક ડુ એક લીટી આમ, ને ડુ એટલે બે લીટી આમ, એક ડુ દુ બરાબર. એક એકુનો ઘડિયો એકદમ સેમ આવી થઈ જાય બરાબર. આવી રીતે બીજી પ્રેક્ટિસ કરજો, તમને મજા પડશે બાળકો. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બહુ મજા પડશે. બાય.